નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું ધ્વનિ. આજે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે અહીંયા દુષ્કર્મ કરનાર નારાયણ સાંઈના માટે આજે સજાનું એલાન થશે. અહીંયા નારાયણ સાંઈનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને આજે ક્યાંક ને ક્યાંક નારાયણ સાંઈને ચોક્કસ અહીંયા સજા ફટકારવામાં આવશે. બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને સીધા જ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે, મયુર મિસ્ત્રી. તેમની પાસેથી વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ. જી મયુર. સરકારી વકીલ તેમજ જે નારાયણ સાંઈ ના વકીલ છે, સામ સામે દલીલો કરવામાં આવી હતી. તેમજ ખાસ કરીને તો નારાયણ સાંઈ ના વકીલ દ્વારા દયા અરજી પણ કરવામાં આવી હતી ને ઓછામાં ઓછી સજા થાય તેવું ફરમાન કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી વકીલે એક કલાક સુધી દલીલો કરવામાં આવી હતી ને કહ્યું હતું કે નારાયણ સાંઈ ધાર્મિક સ્થાનમાં ઊંચો દરજ્જો પર બેઠી અને ગુનો કર્યો હોય તો તેમને જન્મટીપની સજા મળવી જોઈએ તેવી અનેક દલીલો કરી હતી. સાથોસાથ જો આરોપીને ઓછી સજા કરવામાં આવશે તો લોકોને ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી જશે તેવી પણ સરકારી વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી. સાથોસાથ જો ગંભીર સજાઓ નહીં કરવામાં આવે તો સોસાયટીઓમાં પણ તેની અસરો પડશે તેવી અનેક દલીલો સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી ને સાથોસાથ આ દલીલોને સાથોસાથ ધ્યાન રાખી અને નારાયણ સાંઈએ જે ધાર્મિક સ્થાનમાં ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કર્યો છે તો તેમને જન્મટીપની સજા થવી જોઈએ તેવું સરકારી વકીલે પણ દલીલો કરી હતી. સાથોસાથ સાક્ષીઓના પ્રોટેક્શન આપવામાં ઓર્ડર પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર જે કેસ અંગેના જે સાક્ષીઓ પર હુમલા થયા હતા, સાક્ષીઓને પ્રોટેક્શન આપવામાં આવ્યા હતા. તેમજ નારાયણ સાંઈ સહિત જે આરોપીને વધુમાં વધુ સજા થાય તેવી દલીલો કરવામાં આવી હતી. છેલ્લા બે કલાક સુધી દલીલો ચાલી હતી. સાથોસાથ એક મહત્વની વાત પણ સરકારી વકીલ દ્વારા જજને રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસ દરમિયાન 42 કોટલા ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ટ્રાયલ દરમિયાન લાંચ આપવાની રકમ પણ કબજે કરવામાં આવ્યા છે. એટલે સરકારી વકીલે પીડિતાને 25 લાખ રૂપિયા આપવાની માંગ પણ કરી હતી ને આખરે સરકારી વકીલની દલીલો પૂર્ણ થઈ છે અને રિસેસનો સમય થયો છે ત્યારે 25 કલાક બાદ ફરીથી કોર્ટમાં દલીલો થશે અને નારાયણ સાંઈ સહિત અન્ય 4 આરોપીઓ છે તેમનો સજાનું એલાન થશે. કારણ કે નારાયણ સાંઈનો પાપનો ઘડો આજે તૂટી ગયો છે ને ભરાઈ ગયો છે. તેના ભાગરૂપે નારાયણ સાંઈને આખરે થોડાક સમયમાં જ એટલે કે 45 મિનિટમાં ફરીથી દલીલો શરૂ થશે અને ત્યારબાદ સજાનું એલાન થશે. જી મયુર, બિલકુલ. અહીંયા નારાયણ સાંઈને સજાનું એલાન કરવામાં આવશે નારાયણ સાંઈને લઈને, પરંતુ સાથે જ તેના જે સાગરીતો છે તેમના માટે પણ આજે સજાનું એલાન થશે. નારાયણ સાંઈએ કહ્યું હતું કે ગંગા જમનાનો આમાં કોઈ વાંક નથી. તે વિશે કોઈ માહિતી અત્યારે હાલ મળી રહી છે કે કેમ કરવામાં આવે તો જયારે નારાયણ સાંઈના વકીલ દ્વારા પણ અનેક સવાલો દલીલો કરવામાં આવી હતી કે ગંગા જમનાનો આમાં કોઈ રોલ નથી, પરંતુ સરકારી વકીલે ધારદાર રજૂઆત કરી હતી, જજને પણ દલીલો કરી હતી કે સમગ્ર જે કાવતરું ઘડનાર છે તે ગંગા જમનાનો જ રોલ છે. એટલે ગંગા જમનાને પણ એટલી જ સજા નારાયણ સાંઈ છે જેટલી સજા એલાન કરવામાં આવે એટલી જ સજા ગંગા જમનાને પણ કરવામાં આવે તેવી સરકારી વકીલ દ્વારા ધારદાર જજને દલીલ કરવામાં આવી હતી. હાલ તો સમગ્ર દલીલો એક બંને વચ્ચે થઈ હતી અને ફરીથી ફરિયાદી પક્ષ તરફે દલીલો થવાની છે અને ત્યારબાદ જજ દ્વારા સમગ્ર ચુકાદો આપશે અને સજાનું એલાન કરશે. જી મયુર, અત્યારે હાલ નારાયણ સાંઈનું મનોબળ મનોસ્થિતિ કેવી જોવા મળી રહી છે? કારણ કે જ્યારે થોડા દિવસ પહેલા નારાયણ સાંઈને દોષિત ઠેરવવામાં આવ્યો ત્યારે તે કોર્ટમાં જ રડી પડ્યો હતો, તેના તે પાખંડી કોર્ટમાં જ રોતો આપણને નજરે પડ્યો હતો. અત્યારે હાલ તેની પરિસ્થિતિ વિશે કોઈ માહિતીઓ બહાર આવી રહી છે કે કેમ? જે ચોક્કસથી વાત કરવામાં આવે, 2 કલાક સુધી નારાયણ સાંઈ ગુસ્સામાં જોવા મળ્યો હતો. જ્યારે દલીલ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી, દલીલો કરવામાં આવી હતી, વકીલો દ્વારા જે દલીલો ચાલતી હતી તે દરમિયાન ગુસ્સામાં જોવા મળ્યો હતો અને અચાનક જ તેમને પેન અને કાગળ માંગ્યો હતો ને ત્યારબાદ 2 પેજમાં તેમણે 20 જેટલા મુદ્દાઓ લખ્યા છે. આ મુદ્દાઓમાં શું શું લખ્યું છે તે તો હાલ માહિતી નથી મળી રહી, પરંતુ 20 જેટલા મુદ્દાઓ લખ્યા છે. જાણે જેવી રીતે જે રજૂઆત કરવાના મુદ્દાઓ હોય છે તેવું લાગી રહ્યું છે. પરંતુ જ્યારે રિસેસનો સમય થયો હતો ત્યારે નારાયણ સાંઈ ખૂબ જ ગુસ્સામાં હતા અને તેમના વકીલ કલ્પેશ દેસાઈને કહ્યા હતા કે નારાયણ સાંઈને ફાંસી દઈ દો, નારાયણ સાંઈને આજીવન કેદની સજા આપી દો, એવી વાતો કરી અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા.
જી બિલકુલ, એટલે અત્યારે ક્યાંક બોખલાયેલો નારાયણ સાંઈ જોવા મળી રહ્યો છે, પરંતુ પોતાના કરતૂતોનું ફળ તો અહીંયા ભોગવવું જ પડશે નારાયણ સાંઈએ. ખાસ વાત જો કરવામાં આવે તો નારાયણ સાંઈએ પણ કોઈ દલીલો કરી હતી કે કેમ, તેણે પણ પોતાની કોઈ રજૂઆત કરી હતી કે કેમ? કારણ કે આજે જ્યારે સજાનું એલાન છે ત્યારે આરોપીને પણ તક આપવામાં આવતી હોય છે પોતાની રજૂઆત કરવાની, ત્યારે કોઈ ચોક્કસ રજૂઆત નારાયણ સાંઈ તરફથી થઈ હતી કે કેમ? વાત કરવામાં આવે તો નારાયણ સાંઈ રજૂઆત કરવા માટે બે પેજ જેટલા મુદ્દાઓ લખ્યા છે અને તેમના રિસર્ચ બાદ તેઓ રજૂઆત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અલગ અલગ પ્રકારના પોતાના જે વિચારો છે તેઓ રજૂ કર્યા છે અને 20 જેટલા મુદ્દાઓ લખી હોવાની પણ જાણકારી મળી છે અને રિસર્ચ બાદ તેઓ કોર્ટમાં જજને આ મુદ્દાઓ રજૂ કરે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે. જી મયુર, કોર્ટ પરિસરમાં કોઈ મોટી હલચલ જોવા મળી રહી છે અથવા તો રાકે પછી અહીંયા રાબેતા મુજબ જ કામકાજ ચાલી રહ્યું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો રાબેતા મુજબ કામકાજ ચાલુ રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારની અજન્ય ઘટના ન બને તેના ભાગરૂપે સાધકો પર બાજ નજર રાખવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીંયા તૈનાત કરી દેવામાં, વહેલી સવારથી જ પોલીસ કાફલો અહીંયા ગોઠવી દેવામાં આવ્યો હતો અને હાલ પણ જે છે તેની સ્થિતિ છે, પરંતુ રાબેતા મુજબ કોર્ટ પરિષદમાં કાર્યવાહી શરૂ છે. જેવી રીતે 1.25 કલાક બાદ એટલે કે 45 મિનિટ બાદ ફરીથી સુનાવણી શરૂ થશે અને સામ સામે દલીલો તો ખતમ થઈ ગઈ છે, પરંતુ ફરિયાદી પક્ષ પરથી થોડીક દલીલો કરવામાં આવશે અને ત્યારબાદ જજ દ્વારા સજાનું એલાન થાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી મયુર, આશરે કેટલા વાગે સજાનું એલાન થઈ શકે છે? કારણ કે પહેલા 12 થી 1 માં સજાનું એલાન થશે તે પ્રકારની માહિતીઓ સામે આવતી હતી, તે રીતની શક્યતા હતી, પરંતુ હવે રિસેસ પડી ચૂકી છે અને હજી પણ થોડી ઘણી દલીલો થાય તેવી શક્યતાઓ છે, ત્યારે શું કહેવા માંગશો? ચોક્કસથી વાત કરવામાં આવે તો 2:45 ના સમયે ફરીથી કોર્ટમાં દલીલો શરૂ થશે, ત્યારબાદ ફરિયાદી પક્ષ દ્વારા જે દલીલો કરવાની હોય છે તે દલીલો કરશે અને ત્યારબાદ જજ દ્વારા નિર્ણય લેવામાં આવશે, એટલે કે 3 વાગ્યાથી 3:30 ના સમયગાળામાં સજાનું એલાન થાય તેવી હાલ દેખાઈ રહી છે. જી બિલકુલ, ધન્યવાદ મયુર સમગ્ર માહિતી આપવા બદલ, આપ અમારી સાથે બન્યા રહેશો, આગામી સમયમાં પણ અમે આપની પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા રહીશું. ખાસ નારાયણ સાંઈને લઈને આજે સજાનું એલાન થઈ શકે છે, યા ક્યાંક નારાયણ સાંઈનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. હવે ગણતરીની મિનિટોમાં નારાયણ સાંઈને લઈને સજાનું એલાન થશે. અત્યારે હાલ સાંઈના વકીલ અને સરકારી વકીલ બંને વચ્ચેની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને થોડાક જ ક્ષણોમાં રિસેસ બાદ કહી શકાય કે નારાયણ સાંઈ માટે સજાનું એલાન કરવામાં આવશે. અત્યારે હાલ જે પ્રમાણે અમારા સંવાદદાતા પાસેથી અમે માહિતી મેળવી રહ્યા હતા, ક્યાંક નારાયણ સાંઈ ગુસ્સામાં પણ જોવા મળ્યો હતો, બોખલા જોવા મળ્યો હતો અને અવારનવાર એક જ વાતનું રટણ જોવા મળ્યું હતું કે મને આજીવન કેદની સજા આપી દો અથવા તો ફાંસી આપી દો. આજે બોખલાહટ નારાયણ સાંઈમાં જોવા મળી રહી છે, તે જ ઘણું બધું કહી રહી છે, પરંતુ નારાયણ સાંઈ તારા કરેલા કર્મોને હવે ભોગવવાનો સમય આવી ચૂક્યો છે. ઓવર ટુ ડિબેટ સ્ટુડિયો. નમસ્કાર, હું રેશમા આપની સાથે અને ચર્ચા કરી રહ્યા છે નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં આજે સજા સંભળાવવામાં આવશે અને કુકર્મી નારાયણ સાંઈને સજા થશે. જ્યાં તમામ લોકોની નજર કેટલી સજા અહીંયા થશે તેના ઉપર છે. આજે એ જ વિષય ઉપર ચર્ચાને આપણે આગળ વધારીશું. આ ચર્ચા કરવા માટે મારી સાથે મીના જગતાપ, મીના વ્યાસ પટેલ અને સોનલ જોશી, આપનું સ્વાગત છે સ્ટુડિયો. સોનલજી, સૌ પ્રથમ વાત કે જે પ્રકારે જે દલીલો અલગ અલગ કરવામાં આવી તેમાંથી એક દલીલ છે કે ધર્મના ઉચ્ચ સ્થાને બિરાજીને નારાયણ સાંઈ લોકોને ઉપદેશ આપતા હતા અને એકમાં જે કહેવામાં આવે કે એક ધર્મની ગાડી ઉપર બેસીને જ્યારે વ્યક્તિ ઉપદેશ આપે છે, લોકોને સાચો માર્ગ બતાવે છે, લોકો તેને આંધળું અનુકરણ કરે છે. આ ફક્ત અને ફક્ત નારાયણ સાંઈ માટે ઉપયોગ કરી રહી છું કે આંધળું અનુકરણ કરવામાં આવે છે, એવું જ માને છે કે આ માણસ જે કહી રહ્યો છે તમામ અમારા જીવનના તમામ દુઃખો હરી લેશે અને એ દુઃખોની પાછળ એટલી મોટી એની આખી કડી, એટલી મોટી સીડી બનાવીને આગળ ચાલતો હોય છે કે આવા દુષ્કર્મો જ્યારે બહાર આવે છે નારાયણ સાંઈનું કંઈ કેવું છે અને ત્યાં પણ આ દલીલ રજૂ કરવામાં આવી છે કે ધર્મ ના પદ ઉપર બેસીને જો કોઈ પણ વ્યક્તિ આવા પ્રકારનું દુષ્કર્મ આચરશે તો તેને સજા થવી જ જોઈએ અને જેમ બને તેમ વધારે સજા થવી જોઈએ જેથી સમાજની આગળ અને દુનિયાની આગળ આ એક દાખલો બને. શું કહેશો?
ખૂબ જ સાચી વાત છે રેશ્મા, કારણ કે જ્યારે જોવા જઈએ છીએ કે તમે ધર્મની ગાદી પર બેસો છો, તમારી એક રિસ્પોન્સિબિલિટી વધતી હોય છે, અને એ પછી જો આવા કૃત્યો કરે છે તો એના માટે સજા મળવી જોઈએ. જે પ્રમાણે અત્યારે તમે કદાચ વાત કરી કે અગાઉ આપણે સલમાન ખાનના કેસની વાત કરીએ, તો એની અંદર પણ એને વધારે સજા, 5 વર્ષની સજા ફરમાવવામાં આવી હતી. એટલે આવવી જોઈએ જ્યારે તમે કોઈ હદ, કોઈ હોદ્દો ધરાવો છો, સમાજમાં નામ ધરાવો છો, અને ખાસ કરીને જ્યારે તમે ધાર્મિક વડા છો કે જેના કારણે લોકો તમારા ફોલોઅર છે, લોકો તમને ફોલો કરતા હોય છે, જ્યારે તમે ત્યારબાદ આવા કૃત્યો કરો છો, તો એના માટે સજા વધવી જોઈએ. અને સજા આજે મિનિમમ એમને 10 વર્ષની પડશે એવું મારું માનવું છે, અને એ હોવી જ જોઈએ. કારણ કે જ્યાં સુધી તે વ્યક્તિ, તમે કદાચ એને તમે હમણાં જોયો હોય તો જે રીતે બોડી લેંગ્વેજ જોઈ કે જ્યારે એને કોર્ટમાં લાવવામાં આવ્યો તો એકદમ એકદમ નોર્મલ રીતે એ બિહેવ કરી રહ્યો છે. જે માણસને જે પણ કાર્ય કૃત્ય કર્યું છે એનો સેજ પણ સંકોચ નથી કે શરમ નથી, એ પણ જોઈ દેખાઈ રહ્યું છે. અને જે પ્રમાણે એ લોકોનું બિહેવિયર છે, જે રીતે લોકો પૈસા રેશમાં વાપરી રહ્યા છે, એમના પ્રવક્તાઓ તમે જુઓ, જે પ્રમાણે પ્રવક્તા હાયર કરવામાં આવ્યા છે કે ભાઈ એમના એમના જે ફોલોઅર્સ છે ઘટી ના જાય, એટલે પ્રવક્તાઓ ખાસ કરીને વચ્ચે વચ્ચે તો જે વિઝિટિંગ તરીકે અંદર જતું હતું જેલની અંદર, એ લોકોની ઓડિયો સીડી આસારામની પોતાની બહાર હતી કે ભાઈ મુજે ફસાયા ગયા હૈ, મેં અભી એસે હી હું, એક મેરા યે સમય ખરાબ ચલ રહા હૈ, બાકી મેં આપ સબકે બીચ મેં હી હું, આવી એક ઓડિયો એ લોકોની બહાર ફરતી હતી. અને લોકોને મંત્રમુગ્ધ કેવી રીતે કે અમારા ફેન ફોલોઈંગ ઘટવી ના જોઈએ. એટલે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર અગર જોવા જઈએ તો લોકોનું ધ્યાન છે અને લોકો જોઈ રહ્યા છે. પણ પરંતુ રેશ્મા, એક ખરેખર દિલ દહેલી રાખે એવી વાત એ પણ છે કે માતૃપિતૃ દિવસના દિવસે 14 ફેબ્રુઆરી એમના હોર્ડિંગ પણ લાગ્યા હતા, એમની પુસ્તકો પણ બુક ફેરની અંદર વેચાવા માટે એ લોકો સ્ટોલ બુક કરી રહ્યા છે. એટલે આના માટે ગવર્મેન્ટે જાગૃત થવાની જરૂર છે. એમના અવતરણ દિવસો ઉજવવામાં આવી રહ્યા છે કે જે વ્યક્તિ બળાત્કારનો આરોપી છે એની, એટલે ક્યાંક ને ક્યાંક લોકો સુધરે, લોકો જાણે કે મહેરબાની કરીને આવા લંપટ સાધુઓથી દૂર રહેવાની જરૂર છે. જી, અહીંયા જે પ્રકારે મનોચિકિત્સક જે કહેવાય અને અમારા સામાજિક કાર્યકર્તા એવા મીનાબેન પણ અહીંયા ઉપસ્થિત છે. મીનાજી, જે પ્રકારે સામાજિક રીતે સતત એવી કોશિશ કરવામાં આવે છે, આપણા ઘરમાં પણ આપણા વડીલો છે સતત આપણને ભાષણ દેતા હોય, કોઈ જ ગુરુ પાસે જવાની જરૂર નથી, પોતે જ આપણને ઘણું બધું કહેતા હોય છે, એમના અનુભવ થ્રુ કહેતા હોય છે, અને કોઈ જ પ્રકારનો એની પાછળ ડર નથી કે મારો વડીલ છે મને આવું કહે છે. હવે આ જ બાબતો સાંભળવા માટે લોકો ટોળા ને ટોળા લાખોની જનમેદનીમાં ખૂબ જ સરસ એવા આશ્રમોમાં જાય છે અને ત્યાં જઈને આ બાબાઓ મંત્ર મુગ્ધ કરે છે અને એકદમ તેમની વાતો સાંભળવા મળે છે. હવે તે બાબત આપણે સમજી તેમના ભક્તોની, ત્યારબાદ જ્યારે સજા જે સાબિત થાય છે, દોષિત જાહેર કરવામાં આવે છે, સજા જો કદાચ કરવામાં આવે છે, ત્યારબાદ પણ તેમના ફોલોઅર્સમાં કોઈ ઘટાડો નથી જોવા મળતો. એક બે બેન તો એવા પણ હતા કે બહાર જેલની બહાર જઈને તેમનું જે જન્મદિવસ ઉજવણી કરી છે, ત્યાં આરતી કરી છે, તેમની પૂજા કરી છે. એટલે આ પ્રકારની જે માનસિકતા જે છે, જ્યાં સુધી લોકોમાં નહીં જાય ત્યાં સુધી કદાચ આપણે લોકો આટલી ચર્ચા કરીશું, તેમ છતાં બી કદાચ જજ છે બહુ જ મોટી એવી સજા આપશે તો પણ કે કોઈ પણ સરકારી વકીલ હોય ગમે એટલી દલીલો કરશે કશું જ નથી થવાનું. હા, બરાબર કહ્યું તમે કે માની લો 100 જણા હોય તો 100 જણામાં આ લોકો બધાની ઉપર બળાત્કાર નથી કરતા હોતા. 100 જણા હોય તો 100 ઉપર બળાત્કાર ના હોય, એનો ટાર્ગેટ 10-20 હોય. બાકીના જે હોય એનો ઉપયોગ કઈ રીતના કરવાનો હોય કે એ લોકો માત્ર માત્ર એની સાથે ભક્તિભાવ, ધર્મની વાતો અને સારી સારા જ્ઞાનની વાતો જ કરતા હોય. એટલે એ 50-60 કે 70 જે લોકો જે છે એ તો એનું એનું એના એને એમ જ લાગે છે કે ના ના તો બરાબર જ છે. એટલે એ લોકો તો સ્ટ્રોંગલી એની એનો એનો એના સપોર્ટમાં જ ઊભા હોય. અને અડધા છે એ જે બહાર જે તોફાન મચાવી રહ્યા છે એના પાળેલા ગુંડાઓ છે કે જે જરા પણ આસારામને કશું થાય છે અથવા તો આ સાધુને કંઈક થવા થશે તો અમે લોકો કરીશું, એની ગણતરી ભક્તોમાં જ થતી હોય પાછી. એટલે આ રીતનું એ લોકોનું નેટવર્ક અને આખી ઝાળ હોય છે કે જેની જેથી કરીને એ લોકો પોતાનાને વિક્ટમ જે પીડિત હોય એ લોકોની સંખ્યા અલ્પ હોય અને એની સાથે મહા ક્રાઇમ થઈ જતો હોય છે. અને જ્યારે એ લોકો હિંમત કરીને લાવે ત્યારે એના ને એના આ ભક્તો અને આવા જે તમે હમણાં બેનની વાત કરી કે જેને જન્મદિવસનું છે એટલે એની સાથે કશું થયું જ નથી, એને તો એવું જ છે, એને તો એનું ચિત્ર તો એની માટે સાફ જ છે કે જેથી કરીને એ એમ જ સમજે છે કે ના ના આ તો સંત છે, આ તો ભગવાન છે, આ તો કૃષ્ણ છે. પણ આ જ કૃષ્ણનું રૂપ અહીંયા તો સાવ બીભત્સ છે કે જે છોકરી સાથે એણે પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે બળાત્કાર કર્યો અને એ જ એણે વારસાગત એના છોકરાને પણ આપ્યું
નારાયણ સાંઈ ને, કે જેને જે પણ એ ધંધામાં સામેલ છે અને એનું એનું એનો વારસો સંભાળી રહ્યો છે બરાબરનો, કે એ પણ આવી છોકરીઓને કહે છે કે હું તમારો કૃષ્ણ છું ને તમારા તમારો મને ભોગવવાની આવી ઘટિયા વાતો ને ગંદી વાતો કરે છે. અને ત્યાં એટલું ડરામણું એ આશ્રમમાં આખું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે કોઈ છોકરી આમાં હિંમત ન કરી શકે કે બહાર આવીને એના માતા પિતાને કહે કે કોઈને બી કહે. એટલે એ પ્રલોભનો કહો કે એને તમે એનો ડર કહો, ઘણું બધું છે કે એને એમ થાય કે આમાંથી મારે તો હું કાં તો મરી જ જઉં. અને આ તો બહુ બહુ લકી કહેવાય અને બહુ એને આ છોકરીને આપણે બહુ એને હિંમતવાળી કહેવાય કે એણે આ આટલું આટલું પસાર થઈને અને આટલા વર્ષો કાઢ્યા કે એણે ફરિયાદમાં એની પેશન્સ રાખી એને ડરાવી હશે, ધમકાવી હશે, ઘણું બધું કરાયું હશે, પણ છતાં એ છોકરી અડગ રહીને આજે આ દિવસ આવ્યો છે કે આપણે એને આની સજાને આપણે સાંભળીશું કે શું સજા થઈ રહી છે. એડવોકેટ મીનાજી, જે પ્રકારે આપણે જોઈએ છીએ કે આરોપીને સજા કરવાનો હેતુ સમાજમાં ગુના બંધ અટકાવવા, આવા ગુના વારંવાર ન થાય તે માટે વધુમાં વધુ સજા થવી જોઈએ, આવી પણ એક અહીંયા દલીલ કરવામાં આવી છે. પણ આ બાબત જે કહેવામાં આવે કે આપણે જે પણ અત્યારે સજા આપવામાં આવશે તે આગળ પણ કેસ લડશે, પણ આ અટકશે ક્યાં? કારણ કે આ સહિયારો પ્રયાસ છે તમામનો, આવા લંપટ સાધુઓ સતત બનતા રહેશે, લોકો તેના ભક્તો થતા રહેશે અને આ લંપટ સાધુઓ પોતાના આશ્રમોમાં આવા કાંડ હંમેશા કરતા રહેશે અને આપણે આવી જ રીતે ડિબેટ કરતા રહીશું ને આવી જ રીતે સજાનું ફરમાન હંમેશા સંભળાવતા રહીશું. આ લિંક તોડવી ક્યાંક જરૂરી છે. હવે આ ચર્ચાઓ આજની નથી, આ ચર્ચાઓ આપણે વર્ષોથી કરી રહ્યા છે. અહીંયા પુરુષનું સ્ત્રી પર આધિપત્ય સાબિત કરવાની આખી વાત છે કે તમે મારા માટે વસ્તુ છો અને મારે મારું આધિપત્ય સાબિત કરવું હોય તો હું આને કયા સ્તર ઉપર નીચે લઈ જઈશ કે જ્યાં મારે એની પર આધિપત્ય છે સાબિત થાય. અને એ છે એ, કેમ કે સ્ત્રીને આપણે આખા સમાજે એને એક ઇજ્જત સાથે જોડી દીધેલી છે. દીકરી હોય એટલે એમ કહે કે જોજો ઘરની ઇજ્જત કહેવાય, જો તું આ ઘરની ઇજ્જત છે ને બે બીજા ઘરની પણ ઇજ્જત છે. કેમ? આ જેની ઉપર આ પ્રકારનું દુષ્કૃત્ય થાય છે એના માટે કોઈ કશું નથી કહેતા. જે પીડિત છે એ પીડિતને માટે આપણે એવું કહીએ છીએ કે આ, અને એને સમાજ પણ એ રીતના નથી સ્વીકારતો. એમ લાગે છે આજે પણ આપણે જે આ કેસની ચર્ચા કરવા બેઠા છે એ જે દીકરી જે પીડિતા છે જેણે ફરિયાદ કરી છે એને જ બધા વિક્ટિમ માનશે. એના જે અનુયાયીઓ છે કે મોટાભાગના સમાજમાં છે એવું કેમ કર્યું, એણે આ નહોતું કરવા જેવું, એણે આ નહોતું કરવા જેવું. અરે ભાઈ, એની સાથે આ થયું છે અને એ આ આજે હિંમત કરીને આ વાત કરી રહી છે, તમે એની વાત સાંભળો, તમે એની જે પીડા છે એ સમજો. એ નથી સમજતા આપણે ને આપણે જે કરી રહ્યા છે કે એણે આ નહીં કરવું જોઈએ, તે નહીં કરવું જોઈએ. જેણે કર્યું છે એના માટે કોઈ આપણા પાસે નોર્મ્સ નથી. હા, એ જ દીકરો એ પરિવારને લઈ લે છે પાછો, હશે એનાથી ભૂલ થઈ છે એમ કરીને વાત થાય છે. આ પીડિતાને સમજાવવાની વાત થાય છે કે ભાઈ ભૂલ થઈ ગઈ છે, એને માફ કરી દે, તને વળતર આપી દઈશું. આ બધા પ્રકારના પ્રલોભનો આપીને એને આ દબાવવાની કોશિશ થાય છે. એટલે આ જે વસ્તુ જે છે આપણે જે વાત કરી રહ્યા છે કે આવા પ્રકારનો અટકશે ક્યાં, કેમ અટકશે, એનું કારણ કહું કે એ વસ્તુ છે કે આપણે જે રીતના આ આખી બાબતો જે છે એના મૂળ સુધી જવાની. કેમ કે આ અગેન વસ્તુ જે છે એ બહુ જૂની, કે એક જાતિનું બીજા જાતિ પર આધિપત્યની આખી વાત છે. એ એ વસ્તુ જે છે એને તમારે જડમૂળમાંથી નાશ, કેમ કે આપણે નિર્ભયા કાંડ પછી ઘણા બધા એમાં ફેરફારો થયા, આઈપીસીમાં થયા, સીઆરપીસીમાં થયા, ઘણા બધા થયા. માત્ર એક કાયદો જે છે કાયદાથી એમાં કશું વસ્તુ જે છે બદલાવ નહીં આવી શકે. એના માટે હેન્ડ ઇન હેન્ડ બધા તંત્રોએ સાથે કામ કરવું પડે. દરેક તંત્ર, એટલે હું એમ કહું છું કે જે ચાર સ્તંભ આપણે જે છે એ ચાર સ્તંભ, ત્રણ તો જે છે એ આપણે જાણીએ છીએ, ચોથો સ્તંભ છે મીડિયાનો. આ બધાએ જ આ રોલ જે છે અદા કરવો પડે. અને રાઈટ ફ્રોમ બિગિનિંગ તમે શિક્ષણમાં એ વસ્તુ એને સમજાવો. કેમ આપણે પ્રાઇમરી જે શિક્ષા લઈ રહ્યા છે એ બાળકોને આપણે આ વસ્તુ નથી સમજાવતા. આ વસ્તુ જે છે એ દરેક બાબતમાં આવી જોઈએ. તમે પછી કોઈ એક તંત્રને જવાબદાર ઠેરવી દો કે ના આ તંત્રએ જ આ વસ્તુ કરવી જોઈએ, દેટ ઇઝ નોટ ફેર. એટલે આ જ્યારે આખી વસ્તુને આપણે સમજવાની હોય ત્યારે આ કરો. અને એક હિંમત, આ નૈતિકતા આપણા સમાજમાં જે છે આવી જોઈએ કે જેણે આ પ્રકારનું કર્યું હોય, મારો દીકરો હોય તો પછી એવું નહીં કે હું મારા દીકરાને છાવરું અને એને તમે બોયકોટ કરો કેમ નથી કરતા. જી જી, એટલે એ પણ આપણી એક જવાબદારી. સોનલજી, જે પ્રકારે અહીંયા કલમોની જો અહીંયા આપણે થોડી વાત કરી લઈએ તો સજા અહીંયા કેટલી થઈ શકે છે, અને જ્યારે આપણે પાછળના કેસોને થોડા ટાંકીએ તો જે અલગ અલગ અહીંયા સજા કરવામાં આવે છે અને 10-10 વર્ષની સજાનું પણ આપણે અહીંયા સાંભળ્યું છે, અહીંયા કયા પ્રકારની સજા આપના મતે શું લાગી રહ્યું છે?
રેશમા અહીંયા ઘડી કમ્બાઈન સજા કરવામાં નથી આવતી, બધાને ભેગી કરીને જનરલી એવું નથી હોતું. ફોરેનમાં એવું છે કે 120 વર્ષની સજા અને 50 વર્ષની સજા એવી રીતનું અહીંયા નથી હોતું. અહીંયા ઘડી જે પણ મેક્સિમમ સજા હોય જે સેક્શન્સ મુજબ એની એ પ્રમાણેની સજા કરવામાં આવતી હોય છે. એટલે આજે 376 છે, 377 છે, પછી 120 બી પણ લગાવવામાં આવી છે. એટલે આજે એવું કહી શકાય કે 10 વર્ષ તો મિનિમમ એમને સજા પડશે, અથવા તો લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ જેવી તેમના પિતાજી ભોગવી રહ્યા છે એમની જેમ આમને પણ થઈ શકે એવા ચાન્સીસ રેશમાં કહી શકાય. જી સોનલ જી, એક બીજો સવાલ અહીંયા કરવો હતો, 376-1 અને 376-2 એમાં આપણે તફાવત અહીંયા જોઈ શકીએ છીએ? તફાવતની અંદર એવું છે, 376 અને 1 અને 2ની વાત કરીએ તો એની અંદર એવું છે કે જે યુવતી પુખ્ત વયની છે અને જે બળાત્કાર કરવામાં આવ્યો છે અને એ બળાત્કારને લગતે 1 અને 2ની વાત કે બંનેને એક જ પેરા ગણાવે છે તો બળાત્કારમાં જ ગણાય છે, પરંતુ એવી રીતે લેવાય છે. પણ એનું બાયફર્ગેશન હું તમને અત્યારે નહીં આપી શકું કારણ કે મારી પાસે એટલું ડિટેલમાં નથી. પણ 376 એ બળાત્કારની રેપની ઘટના છે અને એની અંદર એવું હોય છે કે આ દીકરી મોટી છે, પુખ્ત વયની છે. ખાસ કરીને જે ડિફેન્સ તરફથી જે આર્ગ્યુમેન્ટ કરવામાં આવી છે કે આ દીકરી જે છે પુખ્ત વયની છે અને બંને જણાએ સંમતિથી સંબંધ બાંધવામાં આવ્યો છે, એટલે કે આવી જ વાતો એમના દ્વારા કરવામાં આવેલી જે બેઝલેસ આર્ગ્યુમેન્ટ્સ છે. કારણ કે આવી રીતે બે દીકરીઓ હતી, બંને બહેનો હતી, એ લોકોની કોઈ મજબૂરી હતી અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને આવી રીતે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દીકરીઓ કોન્સ્ટન્ટ રીતે ટકી રહી છે એ બહુ મહત્વની વાત છે. પરંતુ એના પહેરા છે કે જે પ્રમાણે કીધું કે જે પ્રમાણેની કલમો છે, ખાસ કરીને 120B આની અંદર ડ્રાઈવર છે, હનુમાન છે કે જેનો આસિસ્ટન્ટ છે એ લોકોને લેવામાં આવ્યા છે. આ રેશમાં એક એવો વિશાળ કેસ છે કે જેની અંદર અમુક લોકોના મૃત્યુ પણ નિપજી ગયા છે. અમૃત પ્રજાપતિ છે કે જે ચાંડક હતો કે જે વ્યક્તિ છે, પછી એક જે કરતારસિંહ હતો એનું પણ મૃત્યુ થયું છે. આની અંદર એવું છે કે 13 કરોડની લાંચ આપવાની પણ કોશિશ કરવામાં આવી, 8 કરોડ રૂપિયા પકડાયા પણ છે. ખાસ કરીને જે એની જાનકી એની પત્ની છે નારાયણ સાંઈની, એની જુબાની પણ આ કેસની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની પણ જુબાની લેવામાં આવી છે અને એ એક બહુ મહત્વનો પુરાવો સાબિત થઈ શકે એમ છે. કારણ કે જે વ્યક્તિ એની સાથે કોન્સ્ટન્ટ એક છત હેઠળ રહેતું હોય અને એ વ્યક્તિ જો આ જુબાની આપે છે તો એનો પણ પ્રભાવ પડી શકે એમ છે. ખાસ કરીને બહુ બધા આસ્પેક્ટ છે. ખાસ કરીને અત્યારે એવું કહી શકાય કે આ એક જાહેર મુદ્દો છે. ધર્મગુરુઓ કહેવાતા ધર્મગુરુઓ આપણે ન કહી શકીએ કારણ કે ધર્મના ગુરુઓ છે જ નહીં, પરંતુ આ જે છે એટલે એ બધાની ઇફેક્ટ જોતા 10 વર્ષની સજા અને જો કદાચ એવું લાગે કે કદાચ દાખલો બેસાડવા રૂપ જો સજા હોય શકે તો કદાચ આજીવન કારાવાસની સજા પણ થઈ શકે. જી મીનાજી, અહીંયા જે પ્રકારે આરોપીના જે અસંખ્ય આજે ગુનાઓ જે કહી શકાય અને તેની સાથે સાથે તેણે તમામ આસ્થા ઉપર પણ ઘા કર્યો છે, જે લોકો આસ્થા કરતા હતા એ તમામ લોકો ઉપર ઘા કર્યો છે. આશ્રમમાં જતા આચારામનો જ્યારે કિસ્સો થયો હતો ત્યારે પણ લોકોને આશ્રમ ઉપરથી જે પ્રકારની શ્રદ્ધા હતી અને કહી શકાય કે એક પડદો હતો તે ઉઠી જ ગયો હતો નારાયણ સાંઈ પછી, તમામ લોકો હવે કદાચ આશ્રમમાં જતા બંધ થઈ જશે. આ હું એક પોઝિટિવ મારા તરફથી માની રહી છું. કારણ કે જ્યારે ત્યાં જઈને પછી આ બધા કિસ્સાઓ થાય છે અને કોની ઉપર વિશ્વાસ મૂકો વિશ્વાસ નહીં મૂકો આ તમામ બાબતો થઈ રહી છે. આપના મતે શું કહેવું છે કે સમાજ ઉપર આની કેવી પોઝિટિવ અસર જોવા મળશે? બિલકુલ, આશ્રમોમાં જનાર વ્યક્તિઓમાં ઘણો ફરક પડી ગયો છે. એટલે આ કિસ્સાઓ જ્યારથી બહાર આવ્યા, રામ રહીમ છે, આશારામનું છે, આ નારાયણ સાંઈનું છે, આવા જેટલા લોકો ઉઘાડા પડ્યા છે એટલે લોકો એટલું તો વિચારતા થઈ ગયા છે કે આપણે આવા માણસો પર જે ભરોસો કર્યો અને એ જો આટલી હદ સુધી નીચે ગીરીને આવું ક્રાઇમ કરી શકતા હોય અને તો પછી આપણે વિચારવું જોઈએ, આવું વિચારતા થોડા થયા છે. પણ જેટલા લોકો એને ચીપકીને રહ્યા છે, મતલબ હજુ બી એને સંત સાધુ માની રહ્યા છે, એનું એક જ વસ્તુ હું કહીશ કે જેની સાથે આ વસ્તુ ઘટના ઘટી નથી અને આ લોકો એટલા બધા સ્માર્ટલી આ વસ્તુ કરતા હોય છે કે એનું નેટવર્ક અંદરથી એટલું સરસ પાવરફુલ હોય કે એ જેને ટાર્ગેટ કરેલી છોકરી હોય કે જેની સાથે આ બધું દુષ્કર્મ કરવાનું છે એ બધું આખું પ્રી પ્લાન હોય છે. કે આપણે વાત થયેલી કે નૃત્ય કરતા કરતા, કૃષ્ણનું નૃત્ય કરતા કરતા એ લાઇટ ફેંકે અને લાઇટ ફેંકે એટલે એ છોકરીના ચહેરા ઉપર લાઇટ ફેંકી હોય એટલે એના સાધકો છે એ સમજી જાય કે આ છોકરી એમને એમના સેવા માટે લઈ જવાની છે. તો આવી બધું અને તમે ત્યાં આશ્રમમાં એન્ટર થયા પછી એ છોકરીને એના મા બાપ પાસેથી સેવિકા તરીકે રાખવા માટેના તમામ એફર્ટ્સ લગાવવામાં આવે છે અને પછી એ છોકરી એટલી અંડર કંટ્રોલમાં આવી જાય કે છોકરીને બહાર પોતાની ફરિયાદ કરે પણ નહીં અને એના મા બાપ ઘણીવાર તો એટલી હદ સુધીનું હોય છે
કે પણ એ છોકરી કદાચ ફરિયાદ બી મા બાપને કરે તો કે ના એ વસ્તુ ના હોય, એ તો ભગવાન છે એને એ જે કરે બધું સાચું છે. તો આ બધું જે વસ્તુ જે છે આ બધું એવી રીતે થયું છે. હવે ઘણા લોકો છે જે લોકો આ વસ્તુને સ્વીકારવા જ તૈયાર નથી કે આ વસ્તુ આ આશારામ આવી રીતે કરી શકતા હોય, આવા આવા સંત આવું કરી શકતા હોય. હા, તમે જે વાત કરી હતી કે 376 ક અને ખ ની વાત કરી, 1 અને 2 ની વાત કરી હતી, એમાં એવું છે કે લોકસેવામાં કોઈ વ્યક્તિ જે જાહેર જીવનમાં હોય અને એની અભિરક્ષામાં એટલે એની રીતે એની જોડે અન્યુએ તરીકે કોઈ સ્ત્રી આવે છે જે જાહેર જીવનમાં હોય અને કોઈ સ્ત્રી સાથે બળાત્કાર કરવામાં આવે છે તો એમાં 376(2) લાગવામાં આવે છે અથવા તો ખ લાગવામાં આવે છે અને એમાં 5 વર્ષ સુધીની જેલ અને જુર્માના એનું પણ એક પ્રાવધાન આની અંદર લગાવવામાં આવ્યું છે. પરંતુ આની અંદર એવું કહી શકાય કે જે રીતે મીનાબેને વાત કરી કે આ એક કાવતરું છે, કાવતરા માટે કંઈ પર્ટિક્યુલર તમે બધા જાઓ છો તો હું એવું કહી જીટીપીએલના માધ્યમ કે તમે કોઈ પણ સાધુને મળો છો તો એને પ્રણામ અંદર એકલા 2 ફૂટ દૂરથી વાત કરો, એના ચરણોમાં પડી ન જશો. ખાસ કરીને એવું વાત કરે છે, એમાં મેન્ટાલિટી એવી હોય છે રેશમા કે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે અને પ્રોબ્લેમ કારણે ગુરુઓને શોધતી હોય છે કે મારા બાળકો સારી રીતે ભણે, મારા પતિને નોકરી સારી ચાલે, આના કારણે જ્યારે એ દુઃખી હોય ત્યારે એ એક શરણ ગોતતું હોય છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભગવાન અને ગુરુઓને એ સ્થાન પર આપણે વિશ્વાસ મૂકતા હોઈએ છીએ અને એમની પાસે જતા હોઈએ છીએ. એટલે આવા જે ધુતારા લોકો હોય છે જે આવી વસ્તુઓનો ફાયદો ઉઠાવતા હોય છે અને ખાસ કરીને લેડીઝની બાબતમાં જોઈએ કે જ્યારે ઇમોશનલી ડાઉન હોય અને જ્યારે એને કોઈ પુરુષ સંભાળવાનો પ્રયત્ન કરે અથવા તો કંઈ કહેવાય ને ડૂબતાને તણકલું ભરું ત્યારે આ વસ્તુ થતી હોય છે. એટલે તમારા માધ્યમથી એક વસ્તુ કહીશ કે કોઈ વ્યક્તિ એવું કે આપણે એકાંતમાં મળીએ, તમારી વિધિ કરીએ, તો એકાંતમાં ન લઈ જતા પોલીસ સ્ટેશને લઈ જવો એ વધારે યોગ્ય રહેશે એવું મારું માનવું છે. અને સાથે સાથે એના કુટુંબને પણ એટલી જ વસ્તુ, કેમ કે આવા પ્રકારનું જ્યારે થતું હોય છે ત્યારે ઘણા કુટુંબમાં એવું બનવું હોય છે કે એના પુરુષો જે છે પુરુષો પણ આંખો બંધ કરી દેતા હોય છે. અને આપણે દરેક વખતે સ્ત્રીને બ્લેમ કરીએ છીએ કે એ કેમ ગઈ ત્યાં, એને કેમ ઇમોશનલી આવું થવું જોઈએ, પણ ભાઈ તારા ઘરમાંથી જઈ રહી છે, તને ખબર છે કે મારી સ્ત્રી જે છે કે મારી દીકરી છે કે મારી બેન છે ક્યાં જઈ રહી છે, તો તારી અટકાવવાની એવી ફરજ છે. આજે એ ઘરનો એક મોભી તરીકે એક ફરજ એમની પણ બને છે કે એમની દીકરી, એમની બહેન, એમની પત્ની, એમની માતા ક્યાં જઈ રહ્યા છે. આમ તમે આખા સમાજની વાત કરતા હોય છે કે તમારા ઘરમાં શું ચાલે છે એની પણ ખબર રાખવી જોઈએ. એવું હું આ ચોક્કસ આ માધ્યમથી સ્ત્રીઓની સાથે સાથે પુરુષોને પણ આ સંબંધ આ એક શિક્ષા હોવી જ જોઈએ કે આ બાબત જે છે એ પણ ધ્યાન રાખે કે એમની દીકરી, એમની માં, એમની બહેન આ બધા ક્યાં જઈ રહ્યા છે. પણ મીનાબેન આપણે જોઈએ છે કેટલા સંપ્રદાયો છે, આખા આખા કુટુંબો લાગેલા છે, પેઢીઓની પેઢીઓ લાગેલી છે, એમ જ કે ના આજ બહાર જમવાનું નહીં, મંદિરમાં એક જ, કે આ લોકો છે ને આજ ભગવાન કોઈ જે સોનલબેન આ બધી સગવડતાઓ એ લોકો પૂરી પાડવાની છે, હેલ્પ કરવા માટે જાય છે, ભલે સારી એવી પોસ્ટ ઉપર હોય છે ત્યાં ત્યાં કડિયા કામ કરતા. તમે વિચાર કરો કે આ એની એની પ્રોડક્ટ જે છે એમાં એક એવું શિક્ષણ પણ આપે, ધાબળા બી આપે, ખાવાનું બી આપે, એને એસી આશ્રમ બનાવ્યો હોય એમાં ત્યાં તમને યોગને બી કરવા મળે, તમારે જે જોતું હોય ત્યાંથી મળે. એટલે તમે તમારી દીકરીને ને તમારી પત્નીને ત્યાં આરામથી ત્યાં મૂકી દો અને તમારી જરૂરિયાત સંતોષો. હવે આપણું બી આપણું આજે માણસ હવે આપણે ખરેખર આ પ્લેટફોર્મ પર સામાન્ય માણસોને કે જે લોકો આમાં આંધળો વિશ્વાસ કરીને જે ભાગતા હોય છે એના માટે એક ખાસ મેસેજ છે કે ભાઈ તમે એટલું તો વિચાર કરો કે તમને જ્યારે પેટમાં દુખે છે કે તમારે કંઈ કોઈ પણ જાતની સંતાનની પ્રાપ્તિની કંઈ ઈચ્છા છે તો એ ડૉક્ટર તમારી વ્યવસ્થા કરશે. આવા સાધુ સંતો તમને કોઈ તમારા દુખાવા કે તમારી તકલીફો દૂર, શારીરિક બીમારીઓ છે દૂર નથી કરવાના, એના માટે ડૉક્ટરો બેઠા છે, એની પાસે જાઓ, એમાં ક્યાંક સલાહ લો, સેકન્ડ ઓપિનિયન, એમાં પછી સેકન્ડ ઓપિનિયનની જરૂર પડે જ ખરેખર તો, કે ભાઈ આ ડૉક્ટરના આ રિપોર્ટ્સ આવ્યા છે હવે આપણે ચલો આમાં કંઈ આપણને નથી લાગતું ચલો બીજા ડૉક્ટર પાસેથી જઈએ, પણ સાધુ સંતો પાસે જવાનું બંધ કરો. નોકરી નથી મળતી તો કાબેલ બનો, નોકરી ના મળતી હોય તમને આર્થિક તકલીફ હોય તો તમે એમાં એમાં કાબેલ બનો, કંઈક નોકરી શોધો, કંઈક બીજું કરો, ધંધો કરો, કંઈ પણ કરો, બાકી તમે આવા સાધુ સંતો એ તમને આશીર્વાદ આપે. 5-25 હજાર આપે તમે જાહેરાત જો 11 કલાકમાં નિવેડો, તાંત્રિક વિદ્યા 11 કલાકમાં, પ્રેમ લગ્નમાં નિષ્ફળ તો તમે મળો. પણ અહીંયા એક બીજી પણ વાત છે કે હું એક બીજા નજરિયાથી અહીંયા જોઉં છું, એની આગળ મૂકવા માંગીશ. આજે આપણે ચારે લેડીઝ જ અહીંયા ચર્ચા કરી રહ્યા છે. કે એક બીજી વાત કે કદાચ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે તે પ્રોબ્લેમનું એક લોજિકલી વે આપણને મળી નથી રહ્યો કે બતાવવામાં નથી આવતો. આ એક સમાજની ભૂમિકા આપ માનો છો સોનલ જી, આપથી શરૂ કરવા. એકચ્યુઅલી એવું છે કે રેશમા, જ્યારે આપણે નાના હોઈએ છીએ તો આપણે એવું કહીએ કે આપણા ઘરની અંદર જે પૂજા પાઠ થતા હોય કે ગુરુજી આવતા હોય, એટલે જ્યારે બાળક હોય ત્યારે એને પહેલે શરૂઆતથી આ જ વસ્તુ જોઈ હોય, એટલે એ હંમેશા નમન કરવાનું અથવા તો જે પ્રમાણેની રિસ્પેક્ટ આપવાનું એ આપતો હોય છે. પછી આપણા ઘરના જે વડવાઓ હોય, કુટુંબીઓ હોય, એ પણ આવી રીતે મંદિરમાં જતા હોય, મહારાજ ને આપે આ દાન દક્ષિણા, બ્રાહ્મણ ને
દર 11 છે, જે પ્રમાણે સીધો સામાન જતો એ પ્રમાણે ના, આપણું આ કલ્ચર છે અને ફોલો થવું જોઈએ. પરંતુ ક્યાંક ક્યાંક આની આનમાં જોઈએ તો જે લોકો માર્કેટિંગ ખૂબ જ સારી રીતે જાણે છે, જેમની પાસે કોઈ યોગ્યતા નથી, આવા જેવી રીતે કે નારાયણ સાંઈના આસારામ, કે એને કહી દીધું કે હિમાલયમાં મેં 11 વર્ષ તપસ્યા કરી, શું આપણે હિમાલયમાં જોવા જવાના હતા કે 11 વર્ષ હતો કે એને સેલ્ફી લઈને પોસ્ટ કરી હતી કે હું અહીંયાથી આટલા વખત એ ગાંજો વેચતો હતો. એના બાપ આ બધી વસ્તુઓ લોકોને ઇમ્પ્રેસ કરવા માટે, એવા કપડાં પહેરવા, સંમોહન એવી રીતે બેસવું, વાતો કરવી, એટલે આ જે છે એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એમના માણસો ફરતા મૂકવા આજુબાજુ કે ભાઈ આ તો ભગવાન છે, અમારું કામ થઈ ગયું. ચાર પાંચ માણસો સડનલી એની અંદર જે એમના એમના ભક્તો આવતા હોય, તેમાં નવા ભક્તો આજે આવવાના હોય કે ભાઈ આ રવિવારે સભામાં નવા ભક્તો આવે છે, તો એમના 10-15 માણસો છોડી દીધા હોય, અરે મારે તો આ કામ થઈ જ ગયું, આ તો ભગવાન છે. પછી ઘણા લોકો એવા છે કે દર વર્ષે કદાચ એવું કહી શકાય કે પોતાના બાળકો માટે કે માતા પિતાને પૈસા નથી આપતા, પણ અમુક ચોક્કસ મંદિરોમાં દર વર્ષે 1-2 લાખ રૂપિયા એ લોકો ડોનેશન આપે છે. એના કારણે મંદિરો આટલા ભવ્ય છે, એસી મંદિરો, એ લોકો ઓડી મર્સિડીઝ ગાડીઓ વાપરે છે, ખાલી ભગવાનના નામે જે આ આટડીઓ ચાલી રહી છે. ધર્મનું કામ છે ખાલી ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો. લોકો કોલેજો કરી રહ્યા છે, બિઝનેસ ચલાવી રહ્યા છે, જે રીતે એમનું બેસવાનું છે, જે ભવનો છે. તમે સાદાએ સાધુ બનવું કોને કહેવાય, તો રેશમાં સાધુ જીવન જીવે, જે માણસ એવું કહી શકાય કે નીચે સુવે, જે પ્રમાણે રસોઈ જાતે, આપણે પ્રમુખ સાદગીનું જીવન ઉદાહરણ જોઈ શકીએ છીએ કે એમને પોતાની આખા જીવન જાતે જમ્યા છે. એટલા મોટા બધા મંદિરો હતા છતાં પણ એમની કોટડીમાં એક રૂમમાં અલગ રીતે રહેતા હતા અને પોતાનું ભોજન બનાવી તમે ડ્રામા તો તમે જુઓ, આશારામ જયારે પબ્લિક ની વચ્ચે જાય ને ત્યારે પેલું હોળી ધૂળેટી રમે એટલે કૃષ્ણ ભગવાન જેવું આખો પહેરવે કરી નાખશે, નૃત્ય કરશે, અને ફુવારો લગાડશે તો ફૂલ બી ઉડે અને પાણી બી ઉડે, અને કેટલું બધું આ બધા ડ્રામાઓ જોઈને આપણને ખરેખર, આપણે જે સમજદાર પબ્લિક છે એ લોકોને તો ખરેખર આ લોકોને છે ને બેસાડી દેવા જોઈએ એક જેલમાં, કે આટલી હદ સુધીનું ડ્રામા કરતા હોય છે. પેલા રામ રહીમ છે, મૂવી બનાવે છે, એનું હીરો બનીને એ એક્ટિંગ કરે છે. બોલો હવે એની પાછળ તમે આટલા બધા, હવે એમાં તો હું તમને 100% કહું કે 60% એના ગુંડાઓ જ છે, એના પાળેલા, લિટરલી પાળેલા, ધંધો આપેલા ગુંડાઓ છે કે જે લોકો એનું એની 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 તમામ સગવડતાઓ સાચવે છે, એનું માર્કેટિંગ બી કરે છે. ગુંડાગીરી થઈ રહી છે અને આ ગુંડાગીરીથી આપણે બધા વાકેફ છે. અને આવી રામ રહીમ વખતે ચર્ચા થઈ, આશારામ વખતે ચર્ચા થઈ, કેશવાનંદ વખતે ચર્ચા થઈ, બધી થઈ, પણ એનો નિવેડો શું? સૌથી વધારે અગત્યની બાબત એ છે, કારણ કે આપણે માત્ર ચર્ચા કરતા રહી કે એને ગુંડા છોડ્યા છે, ના કર્યું છે. દર્શક મિત્રો, તમામ પ્રકારની ચર્ચા અને તમામ પ્રકારની અપડેટ સમય આપણે આપતા રહીશું. અત્યારે સમય થયો છે એક બ્રેકનો.